ઓફ વડોદરા. સયાજીપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે છોકરીની છેડતીના મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ થતાં પોલીસ પીડામાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે છોકરીની છેડતીના મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઈ હતી, જેમાં લઘુમતી કોમના લોકો દ્વારા તીક્ષ્ણ હથિયારથી 5-6 લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 5 ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડીસીપી ઝોન 4 સહિતનો પોલીસ કાફલા ઘટનાસ્થળ પર દોડી આવી મામલાને થાળે પાડ્યો હતો, જેમાં પોલીસે 3 શખ્સની અટકાયત કરી છે. વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામે હિન્દુ છોકરીની છેડતીના મુદ્દે રવિવારે મોડી રાતના હિન્દુ મુસ્લિમ કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઈ હતી, જેમાં લઘુમતી કોમના લોકો હથિયાર સાથે ધસી આવ્યા હતા અને હિન્દુ લોકો પર હિંસક હુમલો કર્યો હતો, જેમાંથી 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને સારવાર માટે SSU હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કપુરાઈ પોલીસ સાથે ડીસીપી ઝોન 4 લીના પાટીલ પણ દોડી આવ્યા હતા. કપુરાઈ પોલીસ દ્વારા લઘુમતી કોમના ટોળામાંથી 3 હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય હુમલાખોરો ફરાર થઈ ગયા હોય તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બે કોમ વચ્ચે થયેલી હિંસક મારામારીમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તરસાલી ચોકડી ને તરસાલી ને જામવા વચ્ચે વડોદરા. ગઈ રાત્રે 9:30 આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે, જેમાં એક ગ્રુપમાં 5 જણા જે છે ઈજાગ્રસ્ત થયેલા છે અને 4 જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં 307 મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા. ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં, ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છુરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ 4-4 આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે. જે ઈજાગ્રસ્ત છે એ ટોટલ 5 જણા છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા છે અને જેમને એડમિટ કરવામાં આવ્યા છે. અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ છે અને એ લોકોની અત્યારે હાલ સ્થિર છે. અત્યારે આપણી જોડે જે વિગત છે એમાં કોઈ બીજી કોઈ ગુનો દાખલ થયેલાનું ધ્યાનમાં નથી, પરંતુ તો પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે કે ગઈકાલનો જે ઝઘડો થયો ક્રિકેટ રમવા બાબતનો એના સિવાય અન્ય કોઈ અગાઉ માથાકૂટ થયેલી છે કે કેમ.
એટ્રોસિટી એક્ટની કલમ અને સાથે સાથે આઈપીસીની 307 અને 326ની એટલે કે જાનથી મારી નાખવાની અને ગંભીર ઇજાની કલમો સાથેનો ગુનો દાખલ થયેલો છે. એનું નામ સાહિલ પઠાણ છે. અત્યારે હાલમાં બધી તપાસ ચાલી રહી છે અને મોટાભાગના યંગ એજના છોકરાઓ છે કે જે મજૂરી કરતા હોય એ ટાઈપના છોકરાઓ છે અને અત્યારે આરોપીઓને ડિટેન કરીને આગળની પૂછપરછની અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અત્યારે તપાસમાં બધી કાર્યવાહી ચાલી રહી છે. અત્યારે આપણા જે રેકર્ડ છે એની અંદર કોઈ ગુનો નોંધાયેલું ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ ઉર્વિશ છે એના વિરુદ્ધમાં જુગાર આંકડાનો એક ગુનો નોંધાયેલો છે બાપત પોલીસ સ્ટેશનમાં. આ બનાવ બન્યો માથાકૂટ ચાલુ હતી એ જ દરમિયાન અમારી પોલીસ સ્ટેશનની પીસીઆર ત્યાં પહોંચી ગઈ હતી એટલે કોઈ વધારે મોટું સ્વરૂપ નથી પકડાયું અને ત્યાંથી જ આરોપીને અને ફરિયાદીઓને છૂટા પાડીને પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો હતો એક આરોપીને. અને પોલીસ દ્વારા ત્યાં રાત્રે તમામ પોઈન્ટ ઉપર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યાંના આગેવાન અને સરપંચને એમની સાથે અમે સતત સંપર્કમાં છીએ. બીજું કોઈ આ લોકોની અંદર અંદરની માથાકૂટના કારણે આ બનાવ બનેલો છે અને ક્રિકેટ રમવાને લઈને, પણ બાકી બીજા કોઈ બે ગ્રુપના સામસામે આવી ગયા હોય એવી કોઈ ઘટના નથી. જેથી કોમી ધીંગાણું જે કંઈ એના કરતાં અંદર અંદર જે ક્રિકેટ રમવા બાબતે અમુક છોકરાઓ જોતા હતા અને અમુક રમતા હતા અને એમાં બોલાચાલી થતા આ બનાવ બનેલો છે, પણ અગાઉની કોઈ માથાકૂટ આમાં અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલી નથી.